ગત અઠવાડિયે કોંગ્રેસના નેતા શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ મારફતે રાજકોટ શહેર પોલીસની કાર્યક્ષમતા અને કાર્યશૈલી ઉપર અમુક પ્રશ્નો ઊભા કર્યા હતા. આપ સૌ જાણો છો કે રાજકોટ શહેર સૌરાષ્ટ્રના એક મુખ્ય શહેર છે. ગયા વર્ષે આખા વર્ષમાં રાજકોટ શહેરમાં કાયદાના વ્યવસ્થાની પરિસ્થિતિમાં એવા કોઈ પ્રશ્ન ઊભા નથી થયા. જેટલા પણ તહેવારો હતા, ખાસ કરીને શિવરાત્રિથી લઈએ તો ઉત્તરાયણથી હોલી, હોલી પછી રથયાત્રા, જન્માષ્ટમીના તહેવારો, રમઝાન ઈદ, બકરા ઈદ, મોહર્રમ, નવરાત્રિના તહેવાર, દીપાવલી, તમામ તહેવારો ખૂબ સારી રીતે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એના અંદર ભાગ લીધેલ. ત્યારબાદ માનને પ્રધાનમંત્રીનો કાર્યક્રમ, ઘણા VVIPના મુવમેન્ટ પણ રાજકોટ શહેરમાં થતા હોય છે. આ બધા કાર્યક્રમો ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા છે. સાથે જે ક્રાઇમની વિગત હતી, ક્રાઇમના કોઈ પણ એવા મોટા ચકચાર કેસ રાજકોટ શહેર પોલીસ દ્વારા વન ઓળખાયેલ રહેલ નથી. તમામ કેસો પણ આપણે જેટલા બી ચકચારી કેસો હતા, મોટા કેસો હતા, એમાં તમામ કેસોમાં રાજકોટ શહેર પોલીસને ખૂબ સારી સફળતા મળી હતી. એકંદરે ગયા વર્ષે ખૂબ સારી કામગીરી થઈ. અમુક જે બાબતોની ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા એને આજે આપને સમક્ષ અમે આ જવાબ રજૂ કરીએ છીએ. સૌ પ્રથમ DCP ટ્રાફિક દ્વારા જે ગયા વર્ષે ટ્રાફિકની કામગીરી થઈ, જે ગાડીઓ ઉપર, ટુ વ્હીલર, ફોર વ્હીલરો ઉપર જે કામગીરી થઈ એના એક સંક્ષિપ્ત લેખાજોખા મેડમ દ્વારા આપવામાં આવશે. મુદ્દા જે છે એને હાઇલાઇટ કરી અને કેટલાક બાબતો રજૂ કરી લીધી, જેમાં પ્રથમ બાબત જે છે અપહરણ કેસ. આ ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 363 હેઠળ 30/12/2023 રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સગીરા જે છે 17 વર્ષની ઉંમરની છે અને એ વાલીપણામાંથી દૂર થતા એના ફરિયાદી આવેલા અને ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ ગુનાની તપાસ દરમિયાન જે સગીરા જે છે એ કયા વ્યક્તિ સાથે ગઈ હતી એની વિગતો પ્રાપ્ત કરી લીધેલી છે. આ સગીરા અને જે આરોપી જે છે એ બંનેના જે પણ કોઈ સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ, આ તમામની તપાસ પોલીસે કરેલી છે. પોલીસની ટીમો જે કે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી વિગતો પ્રાપ્ત થઈ એના આધાર ઉપર સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે છે એ મોકલવામાં આવેલી છે. કેટલીક લીડ્સ અમને પ્રાપ્ત થઈ છે અને આ ગુનો જે છે ત્વરિત ઉકેલે જાય એના માટે પોલીસની ટીમો, ચાહે સ્થાનિક પોલીસની ટીમ હોય કે લોકલ ક્રાઇમની ટીમો હોય, એ કાર્યરત છે. અને આ 35 દિવસની તપાસ છે અને હજી પણ તપાસ ચાલુ છે અને આટલા ટૂંકા ગાળામાં 25-30 વખત સુધી મતલબ ભોગ બનારના મતલબ ફરિયાદીએ રજૂઆતો કરી હોય એ થોડું અતિશયોક્તિપૂર્ણ છે. પોલીસ પાસે જે કામગીરી આ કેસની જે છે એમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક જે છે એ પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આના સિવાય પોલીસ દ્વારા જે બનાવો અપહરણના બનેલા જે છે એમાં મોર દેન 90-95% સુધીના ઈસમો જે છે જેને પરત જે છે શોધી અને એમના સગાવાળા સાથે મેળવી આપેલા છે. આ ઉપરાંત એક ફેટલ અકસ્માત બાબતે જે રજૂઆત થયેલી હતી એ બાબતમાં જણાવવાનું કે તારીખ 23/10/23 રોજ એક બે યુવતીઓ જે પોતાના મોપેડ ઉપર જઈ રહી હતી અને એક ટ્રોલી ટ્રેક્ટર દ્વારા અકસ્માત થયેલો અને એની ટ્રોલીનું પૈડું જે છે એ યુવતી ઉપર ફરી જવાના કારણે એમનું મૃત્યુ થયેલું હતું. આ કિસ્સામાં જે નજરે જોનાર સાહેબ જે છે એ ફરિયાદી હતા અને નજરે જોનાર ફરિયાદીએ જે વિગતો ફરિયાદમાં આપી છે એમાં એમણે ટ્રેલર ઉપર લખેલા નંબરોની વિગત જે છે ફરિયાદમાં જણાવી છે. એમણે કોઈ ટ્રેક્ટર ઉપર લખેલા નંબરો ફરિયાદમાં જણાવેલા નથી. આ ફરિયાદ લઈ અને તાત્કાલિક સીન ઓફ ક્રાઇમ, ગુનાના બનાવના સ્થળ ઉપર જઈ અને તપાસ કરતા જે ટ્રેલર સાથે જોડાયેલા ટ્રેક્ટરના વિગતો મેળવવામાં આવી અને એ વિગતોના આધાર ઉપર જે ટ્રેક્ટરના ચાલક દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું હતું તેના વિરુદ્ધ જે છે ચાર્જશીટ કરવામાં આવેલી છે. અને એ ટ્રેક્ટર ઉપર જે છે જે મોબાઈલ નંબર પણ લખવામાં આવેલો હતો એ મોબાઈલ નંબર જે છે અત્યારે હાલનો જે આરોપી જે છે એ જ ઈસમનો અમને મળી આવે છે. એટલે એ પણ પુરાવાઓ જે છે એકત્રિત કરી અને ચાર્જશીટ કરવામાં આવેલી છે. એક જે છે છેતરપિંડીની અરજી અંગે કે 70 લાખના IOCના નિવૃત્ત કર્મચારીઓ સાથે ફ્રોડ થયો અને એની ફરિયાદ જે છે એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી નથી એવા પ્રકારની રજૂઆત કરવામાં આવી. આ બાબતે કહેવાનું કે
જે અરજદાર જે છે આયુસીના નિવૃત્ત કર્મચારી છે અને સાથે સાથે જે સામાવાળો પક્ષ જે છે એ નિવૃત્ત રેવન્યુ વિભાગના તલાટી કર્મચારી છે. એક નવી શરતની સત્તા પ્રકારની જમીનના પ્લોટમાં એક મકાન જે બનેલું હતું એનું 1,28,00,000 રૂપિયામાં આ બંને વચ્ચે સોદો કરવાનું નક્કી થયું, જે પૈકી 70,00,000 રૂપિયા જેટલી રકમ જે છે એ આ નિવૃત્ત આયુસીના કર્મચારી દ્વારા નિવૃત્ત તલાટીને આપવામાં આવી અને આ સાથે જે કબજો જે છે એ અમને સોંપવામાં આવ્યો અને બંને પક્ષકારોએ મળીને નક્કી કરેલ કે જ્યારે કલેક્ટરશ્રી અને સરકારશ્રીની જરૂરી મંજૂરીઓ મળી જશે ત્યારે દસ્તાવેજ કરી આપવામાં આવશે. આજની તારીખમાં કબજો જે છે એ 70,00,000 રૂપિયા આપી અને કબજો ભોગવટો જે છે આ મકાનનો હાલના અરજદાર ભોગવી રહ્યા છે. સાથે સાથે જે રેવન્યુ કોર્ટોમાં કેસો ચાલે છે એ કેસો હાલના સ્તરે, કેમ કે એસડીએમસીની કોર્ટ, ડીએમસીની કોર્ટમાં આમના ફેવરના હુકમો મળેલા નથી, જેથી કરીને આ કેસ જે છે અપીલમાં ચાલી રહ્યો છે. આમ રેવન્યુ કોર્ટમાં વાદ ચાલતો હોવાના કારણે દસ્તાવેજ થઈ શકેલ નથી. આવા કિસ્સાઓમાં જે વિવાદ જે છે પૂર્ણતઃ દિવાની પ્રકારનો રેવન્યુ કોર્ટના લગતો જ વિવાદ છે, આમાં ફોજદારી બનાવ કોઈ બનતો નથી. આમ છતાં પણ પૂરતા પુરાવા રજૂ કરવા માટેની જે તકો જે છે એ અરજદારને આપવામાં આવેલી છે અને અરજદાર દ્વારા કોઈ પણ સબળ પુરાવા નહીં રજૂ કરતા આ અરજી ફાઇલે કરવામાં આવેલી છે. આમાં પોલીસ દ્વારા જે સત્તા મળેલી છે ફોજદારી કાર્યવાહી સંહિતા પ્રમાણે માત્ર ને માત્ર કોગ્નિઝેબલ ગુનાઓમાં એફઆઈઆર દાખલ કરવાની સત્તા મળેલી છે. દિવાની પ્રકારના વિવાદોમાં, રેવન્યુ પ્રકારના વિવાદોમાં પોલીસને એફઆઈઆર કરવાની સત્તા મળેલી નથી અને આ બાબતમાં એફઆઈઆર કરી શકાતી નથી. આ ઉપરાંત એક શ્રીનાથજી સોસાયટી આગળ એક દબાણનો વિષય અને દારૂના વેચાણ બાબતની રજૂઆત છે. આ જગ્યા ઉપર એક ઇસમ જે બાબુભાઈ મકવાણા જે છે એમના ઉપર 41 વખત ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને હાલ જે છે એ ત્યાં રહેતા પણ નથી અને હાલ એમના તરફથી કોઈ દબાણ પણ નથી. કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમે ભેગાથી અને આ તમામ કાર્યવાહી જે છે ઓલરેડી કરી દીધેલી છે. આમાં ચારે બાબતોની જે રજૂઆત જે છે એ તથ્ય વિહોણી છે અને અતિશયોક્તિ ભરેલી છે. સાથે સાથે એ જણાવવાનું કે હું આપને એક ઉદાહરણ પણ આપવા માંગુ છું કે ગુના દાખલ કરવા બાબતની જે આગ્રહ જે હોય છે એ અત્યારે હાલમાં પોલીસ વિભાગ દ્વારા સતત અને તાત્કાલિક ધોરણે ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ દિવાની પ્રકારના વિવાદો હોય, જેમ કે કોઈ એક વ્યક્તિ એનું વાહન કોઈને મોડિફિકેશન કરવા માટે આપે છે અને એ પ્રકારનો કરાર કરે છે કે ભાઈ આ વાહન આટલા રૂપિયામાં તમારે મોડિફિકેશન કરીને તમને પાછું આપવાનું છે, પરંતુ જ્યારે મોડિફિકેશન કરનાર જે કંપની જે છે એ કંપની કોઈ વિવાદમાં આવે છે, કોઈ વાદમાં આવે છે અને એમાં અન્ય એજન્સીઓ દ્વારા એને અકસ્યામાં તો ટાંચમાં લેવામાં આવે છે અને આ પ્રકારનો વિવાદ જ્યારે ઉભો થાય છે ને કંપની જે છે એના કરારનું પાલન કરી શકતી નથી, તો આવા પ્રકારના કરાર ભંગના કિસ્સાઓમાં જે છે એ દિવાની પ્રકારનો કિસ્સો છે અને આમાં ફોજદારી ફરિયાદ થઈ શકે નહીં. અને આ બાબતની સમજ પણ જે છે જે તે વખતે આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, કોઈ ફેમિલી બાબતના વિવાદો હોય, કોઈ દિવાની બાબતના વિવાદો હોય, તો એમાં સમજ જે છે પોલીસ દ્વારા આપવામાં આવે છે અને જે પણ નામદાર કોર્ટ કે જે પણ યોગ્ય ફોરમ હોય ત્યાં રજૂઆત કરવા માટે જે તે વાદીને સમજ કરવામાં આવે છે. જે નશીલા પદાર્થો વેચતા ઇસમ, દારૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઇસમો વિરુદ્ધ છેલ્લા 2 વર્ષની અંદર ખૂબ સઘન કાર્યવાહી કરવામાં આવેલ છે. જેની અંદર સૌપ્રથમ તો દેશી દારૂની વાત કરીએ તો આશરે 5,000થી વધુ કેસો કરી 6,000થી વધુ ઇસમોને છેલ્લા 2 વર્ષની અંદર કાયદાના પાઠ શીખવાડવામાં આવ્યો છે. વિદેશી દારૂની વાત કરીએ તો 1,500થી વધુ કેસ કરી 1,900 જેટલા આરોપીઓની ધરપકડ કરી વાહન અને દારૂની સાથે ટોટલ 16 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ શહેર પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષમાં કબજે કરી અને તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દારૂ ઉપરાંતના જે અન્ય નશીલા પદાર્થો છે તો તે નશીલા પદાર્થો ક્યાં ક્યાં વેચાય છે તેનું સંપૂર્ણ નેટવર્ક રાજકોટ શહેર એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ અને સાથે સાથે લોકલ પોલીસ અને એલસીબીના માધ્યમથી આખું નેટવર્કનો અમારી પાસે માહિતી આવી ગઈ છે અને એ માહિતી અનુસંધાને છેલ્લા 2 વર્ષની અંદર 54થી વધુ કેસો દાખલ કરી 100 આરોપીઓની ધરપકડ કરી આશરે 1 કરોડ રૂપિયાનો અન્ય નશીલા પદાર્થ જેમાં એમડી, મેફેડ્રોન, ગાંજો, ચરસ, બ્રાઉન સુગર એમ અને વિવિધ નશીલા પદાર્થો આપણે પકડી પાડ્યા છે અને તે લોકો વિરુદ્ધ હવે ફાસ્ટ્રેક કેસીસ ચાલે તેના માટે નામદાર કોર્ટની અંદર રજૂઆત કરી અને ઝડપથી એ ગુનાના આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય તેના માટે પણ પ્રયત્નશીલ છે. તે ઉપરાંત જે બાળકોની વાત થઈ કે છેલ્લા સીપીસરે વાત કરી કે છેલ્લા 2 વર્ષમાં 226 બાળકો રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવે છે, પરંતુ તે ઉપરાંત જે લોકો ગુમ થયા છે તેવા
386 લોકોને તેમના પરિવાર સાથે છેલ્લા બે વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા મિલન કરાવવામાં આવ્યું છે. જે બાળકો બાળ મજૂરીમાં ધકેલાઈ જાય છે તો તેવા બાળકોનું રક્ષણ કરવા માટે થઈને જે સમાજ કલ્યાણ વિભાગ છે તેને સાથે રાખીને 200 થી વધુ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવે છે. તે ઉપરાંત આપણે જે સાયબર ક્રાઇમની કામગીરી છે તો સાયબર ક્રાઇમની કામગીરી જોઈએ તો છેલ્લા બે વર્ષની અંદર 5.5 કરોડ રૂપિયાથી વધારે આપણે પૈસા લોકોને પાછા અપાવ્યા છે. 600 જેવા આપણે મોબાઈલો જે છે એ લોકોને પરત અપાવ્યા છે. અને આ તો 2023ની વાત થઈ, જો 2022ની વાત કરીએ તો તેના 1000 થી વધારે મોબાઈલ, એટલે ટોટલ આપણે 1600 થી વધારે મોબાઈલ રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં લોકોને પાછા અપાવવામાં આવ્યા છે. અને અવેરનેસ સેમિનારોની વાત કરીએ તો 75 થી વધારે અવેરનેસ સેમિનારો કરીને લોકો સુધી સાયબર ક્રાઇમની માહિતી સંપૂર્ણપણે મળી રહે અને સાયબર ક્રાઇમથી બચવા માટેની જે નવી નવી એમો આવતી હોય તેને બચવા માટેની ટેકનિક શું છે તે લોકો સુધી પહોંચાડી તે પ્રમાણે પણ લોકોના નાણાં બચાવવા અને તે લોકોને છેતરપિંડીથી બચવા માટે તેને જરૂરી કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે.